બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કેનાલોમાં પાણી ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ચાલુ સિઝનમાં પ્રથમ ભારે વરસાદ અને ત્યારબાદ તીડના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે, જેને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ખેડૂતોને તીડથી થયેલ નુકસાન અને ત્યારબાદ કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાબતે ખેડૂતોને આર્થિક મદદ મળે તે હેતુસર વળતર આપવાની સરકારે જાહેરાત કરી હતી, જેમાં આજે પણ 60% ખેડૂતો સરકારી સહાયથી વંચિત રહેતા ખેડૂતોમાં સરકાર સામે આક્રોશ સાથે ભારે રોષ જોવા મળ્યો છે. અતિવૃષ્ટિને કારણે ઘાસચારાની પૂરતી અછત હોવાથી અને તીડના નુકસાનથી પશુપાલન બચાવી શકાય એવી સ્થિતિ ન હોવાના કારણે ઉનાળામાં આપણે નર્મદા કેનાલ ચાલુ રહે અને સરકારશ્રી જો ચાલુ રાખે છે તેમ તો પશુ બચાવી શકાય અને તેમાં ખેડૂતને રોજગારી મળી શકે કે પશુપાલન સચવાય. તો એટલે સરકારશ્રીને ખાસ વિનંતી છે કે આપણા ડેમમાં પૂરતો પાણી હોવાથી અને ખેડૂતોને પશુપાલન બચાવી શકાય તે માટે ઘાસચારા માટે પાણી આપવામાં આવે. કારણ કે આપણે આ શિયાળુ સિઝનમાં 15 દિવસ મોડી કેનાલ ચાલુ થવાથી ખેડૂતોને મોટું નુકસાન થયેલું છે. ખેડૂતોને પૂરતો પાકનું વાવેતર થઈ શક્યો નથી અને હવે પણ જો કેનાલ બંધ કરવામાં આવે તો મોટું નુકસાન થાય એમ છે અને ખેડૂત જીવી શકે તેમ નથી. તો સરકારશ્રીને વિનંતી છે કે આગામી સમયે વરસાદ થાય ત્યાં સુધી પાણી ચાલુ રાખે, ખેડૂતોના ઘાસ અને પશુ બચાવે એવી નમ્ર વિનંતી છે. વાવ કિસાન સંઘ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ વાવ નાયબ મામલતદાર અને વાવ તાલુકાના વિકાસ અધિકારીને આવેદનપત્ર સાથે રજૂઆત કરી હતી, જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ અને તીડના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને તાત્કાલિક ધોરણે જે ખેડૂતો સહાયથી વંચિત છે તેમને સહાય આપે. 2020 જે બજેટ જાહેર કર્યું છે એમાં ખેડૂતને એવી ભ્રમણની વાતો કરીને ખેડૂતોને એવા ભરમાવી માયા છે અને એ ઓલું બનાવે એટલે હા બિલકુલ અર્થ વગરને બનાવી મળે એવું મને લાગે છે. કારણ આ બજેટમાં 5-6 લાખનું તમે ગોડાઉન બનાવો, 30,000 રૂપિયા સબસિડી મળે, એટલે શું તમે રેતના પૈસા માટે ભીખ માંગવા છો? અહીંયા અધિકારીઓ પાસે તમે રેતના પૈસા માટે ભીખ માંગવા છો અને દરેક ખેડૂત આ બધે આ ગોડાઉન બનાવશે. બીજો કે તમે ગમે તો ઓટો ખરીદો, રિક્ષા ખરીદો, ઓલું ખરીદો, અમે તમને 75,000 રૂપિયા સબસિડી આપશું, એટલે શું તમે ખેતરમાં કામ કરશો? કોઈ આ લોનોનો કાગળો કરશો? મારું એવું માનવું સરકારને જો ખેડૂતોને લાભ આપવો હોય તો સરકાર ખેડૂતોના તમામ ઓજારો ઉપરથી એક તો ટેક્સ કાઢી નાખી, ટ્રેક્ટરનો ટેક્સ નાબૂદ કરે અને GST બિલકુલ નાબૂદ કરે, ટપાક અને સિંચાઈ નહીં દે, GST નાબૂદ કરે, તો અમને ખૂબ ફાયદો આવ્યો છે અને ખૂબ લાભ કર્યો છે એવું અમે માનશે. બાકી આ બધી ભ્રમણની વાતોથી અમે કોઈ પણ ખેડૂત ખુશ નથી. સરકારને વધારે ધ્યાન આપવું જોઈએ અને મદદ કરવી જોઈએ. અમારા આગલા વક્તાઓએ ખાસું બધું આ વિશે કીધું છે, લાઇટ, પાણી, પશુધનને બચાવવા માટે ખેડૂતો મદદ કરે છે. પશુધનને લગતા ખેડૂતની બે પાંખો, ખેતી અને પશુધન અને ખેતી ઉપર જ આ લોકો નભે છે. તો પશુપાલન વ્યવસાયને મજબૂત બનાવવા માટે સરકારે તમામ ધ્યાન આપવું જોઈએ, ખેતીવાડી માટે પણ ખૂબ ધ્યાન આપવું પડશે. આટલું કંઈ હું મારી વાતને વિરમું છું. તો મારો આ અવાજ નામદાર સરકાર સુધી અને નીતિનભાઈ પટેલ સુધી જાય. સરહદી વિસ્તારમાં ચાલુ સિઝનમાં 1 માસ જેટલી કેનાલો મળી ચાલુ કરાતા ખેડૂતોના ખેતરોમાં રવિ પાક મોડો પડ્યો છે, તેથી પાણીની જરૂર છે. ત્યારે સરકારે ચોમાસા સુધી નર્મદા કેનાલમાં પાણી ચાલુ રાખે તો ખેડૂતો પશુ અને ઘર ચલાવી શકે નહીં અને ખેડૂતોની હાલત કફોડી થશે તેવી ખેડૂતોએ રજૂઆત કરી હતી. થરાદથી BK ન્યૂઝ ચેનલ માટે આજાજી રાજપૂત.